આજકાલ યુવાનો તથા મોટી ઉંમરના લોકો ખૂબ જ વ્યસની બની રહ્યા છે. કોઈને ફાકી ખાવાનું પસંદ છે, કોઈને માવો તો કોઈને પાન મસાલા પસંદ હોય છે. અને ગુજરાત અને સૌરાષ્ટ્રના તો 70-80% લોકો જે ધંધા રોજગાર સાથે જોડાયેલા છે તેઓ વ્યસની જ છે. ત્યારે રાજકોટના એક બિલ્ડર એવા છે જેમણે સમાજને એક નવી રાહ ચીંધી છે. શું છે તેમનું આ કાર્ય, ચાલો જાણીએ વિડીયોમાં. ગુજરાતમાં વ્યસન મુક્તિના ઘણા અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે, ત્યારે રાજકોટના એક બિલ્ડરે કંઈક અલગ જ શરૂઆત કરી છે વ્યસન છોડાવવાની. રાજકોટના એક બિલ્ડરે લોકોને વ્યસન છોડાવવા માટે એક અલગ જ પ્રણ લીધો છે કે જે લોકો વ્યસન કરતા હશે તેમને મકાન આપવામાં નહીં આવે. જે વ્યસન કરતા હશે તેને તેઓ તેના વ્યવસાયમાં કામ પણ નહીં કરવા દે. આ સાથે જ વ્યસન કરતા લોકો પાસેથી તે માલ સામાનની ખરીદી પણ નહીં કરે, જે ખૂબ જ મોટી વાત છે. રાજકોટના બિલ્ડર જેને વ્યસન હોય તેને મકાન આપતા નથી, અને જો તેઓ વ્યસન છોડી દે તો તેને જરૂરથી મકાન આપે છે. આ બિલ્ડરે અત્યાર સુધીમાં 35,000થી વધુ લોકોને વ્યસન છોડાવ્યું છે. મોટી વાત તો એ છે કે તેઓ એક પણ રૂપિયો લીધા વગર લોકોને દવા મફતમાં આપે છે. આપણે જે બિલ્ડરની વાત કરી રહ્યા છે તેમનું નામ છે અજયભાઈ. હું નાનપણથી જ્યારથી આ વ્યવસાયમાં આવ્યો ને ત્યારથી મને આ વસ્તુ બહુ ખૂંચતી હતી કે આ ફિલ્ડની અંદર ઘણા લોકો જે કામ કરતા હોય, મજૂરો કારીગરો, એ લોકોને વ્યસન હોય જ. અને જનરલી તમે સોસાયટી ગમે ત્યાં જુઓ ને તો આપણા ગુજરાતમાં, સૌરાષ્ટ્રની અંદર, સુરતમાં, આ બધી જગ્યાએ એટલો પાન ફાકીનો બહુ ટ્રેન્ડ છે કે રોડ ઉપર તમે હેલા જતા હોય તો લાલ કલર કર્યો હોય ને એવું દેખાય. અને આપણો દેશ, આ વિદેશોમાં આ વસ્તુ જોવા નથી મળતી. ગુજરાત છોડી દો ત્યાર પછી આ વસ્તુ નથી એમ. તો શા માટે આપણે એની હારવાર ઊભા ન રહી શકીએ? તો શરૂઆત આપણાથી કરીએ તો આપણે લાંબે સુધી પહોંચી શકશું. એના માટે મેં શરૂઆત, અમે બે ભાઈઓએ સાથે મળીને વ્યસન મુક્તિ અભિયાનમાં જોડાણા. અમારો એવો આગ્રહ રહેતો હોય છે, અમારા મકાનોમાં પણ અમે જે લોકો સંપૂર્ણ નિર્વ્યસની છે એ લોકોને જ મકાન આપ્યું છે. કામ પણ એવા લોકોને જ આપીએ છીએ જે સંપૂર્ણ નિર્વ્યસની છે. અને મારો મટીરિયલ માટેનો પણ આગ્રહ એવો રહેતો હોય કે જે લોકોને કાંઈ વ્યસન નથી, મટીરિયલ પણ અમે એવા લોકો પાસેથી જ મગાવતા હોય. અને જે લોકો છોડવા માંગતા હોય એને દવા તો અમે મફત આપીએ. આ વ્યસન મુક્તિ અભિયાન થકી બિલ્ડર અજયભાઈએ અત્યાર સુધીમાં 35,000 જેટલા લોકોને વ્યસન મુક્ત કરાવ્યા છે. તેમણે બનાવેલા મકાનમાં રહેતા નિશાબેને જણાવ્યું હતું કે અમે જ્યારે 2 વર્ષ પહેલાં મકાન જોવા માટે આવેલા ત્યારે અહીંયાના બિલ્ડર અજયભાઈ વાડોલિયાએ જણાવ્યું હતું કે જે લોકોને વ્યસન હોય તે લોકોને અમે મકાન આપતા નથી. પણ ત્યારે મારા પતિને ફાકીનું વ્યસન હતું, પણ તેમણે પ્રતિજ્ઞા લેવડાવી કે તમે વ્યસન છોડી દેશો. અને તેમણે જે દવા આપી તેનાથી તેમણે ઘણો ફેર પણ પડ્યો અને તેમણે વ્યસન પણ છૂટી ગયું. અહીંયા અમને રહેવાની પણ ખૂબ જ મજા આવે છે. પતિનું વ્યસન છૂટી જતાં અમને આર્થિક મદદ પણ મળી છે અને તેમનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે અને અમે પણ ખુશ છીએ. તો વ્યસન મુક્ત થનાર રાજેશભાઈએ જણાવ્યું હતું કે જ્યારે અમે આ મકાન જોવા આવ્યા ત્યારે બિલ્ડરે અમને પૂછ્યું હતું કે તમને વ્યસન હશે તો તમને આ મકાન નહીં આપે. ત્યારે મને ફાકીનું વ્યસન હતું, પણ તેમણે મને પ્રતિજ્ઞા લેવડાવી કે વ્યસન નહીં કરે અને દવા આપી આજે મારે હવે કોઈ પણ વ્યસન નથી. વ્યસન છૂટી જતાં ઘરમાં લોકોને આર્થિક રીતે પણ મદદ મળી છે. ઘરના લોકો પણ આ વ્યસન છૂટી જવાથી ખુશ છે. દર મહિને 3,000 જેટલા વપરાઈ જતા હતા, પણ હવે હું આ પૈસા ઘરના છોકરાઓમાં વાપરું છું. આવા જ વિડીયોઝ માટે જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતીનું ડિજિટલ પ્લેટફોર્મ.